નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિમળા વિદ્યાલય ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ એક વિષય ગણિત રમત પ્રકરણ ચાર બાદ બાકી વિશે આજે આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સરવાળા શીખી ગયા કે એક સંખ્યાની અંદર બીજી સંખ્યા ઉમેરાય એટલે આપણને સરવાળાની રકમ મળી જતી જેમ કે એકની અંદર એક ઉમેરી તો આપણને બે મળતા ત્રણની અંદર બે ઉમેરતા પાંચ મળતા બેની અંદર બે ઉમેરતા ચાર મળતા અથવા આપણે કોઈ સંખ્યાને જીરોની અંદર ઉમેરી તો આપણને એની એ જ સંખ્યા મળતી હતી જેમ કે એક વત્તાં ઝીરો કરો તો આપણને એક મળતો શૂન્ય વત્તા પાંચ કરો તો પણ આપણને પાંચ મળતા એટલે કે શૂન્યની અંદર કોઈપણ સંખ્યા ઉમેરતા એટલે આપણે આપ બાળકો આપણને એની એ જ સંખ્યા મળતી હતી હવે છે બાદ બાકી તો બાદ બાકી સમજતા પહેલાં આપણે થોડું બેઝિક જ્ઞાન મેળવી લઈએ કે બાદ બાકીના ત્રણ પગથિયા હોય છે બાળકો બાદબાકીમાં કેટલા પગથિયા હોય છે તો ત્રણ આપણે પહેલા એ ત્રણ પગથિયા વિશે સમજણ મેળવીશું અને પછી આપણે આગળ આપ પ્રકરણ 4 બાદબાકીની સમજ લઈશું કે જેથી તમને સરળ રીતે બાદબાકી આવડી જાય તો બાળકો આપણે જોઈએ કે બાદબાકીના ત્રણ પગથિયા હોય છે એટલે કે બાદબાકી કરવી એટલે કે ગાડી નાખવું કોઈ સંખ્યા આપેલી હોય જેમ કે 3 આપેલી હોય અને 3 ની અંદરથી બે કાઢવાના હોય એટલે કે 3 પછી બાદ બાકીનું ચિહ્ન અને પછી બે એટલે કે આપણને ત્રણમાંથી બે કાઢવાના કહે છે એટલે બાદ બાકીને જો આપણે સરળ રીતે સમજવી હોય તો કાઢી નાખવું શબ્દ વધારે ઉપયોગ લેવાય છે તો શું કહે છે કાઢી નાખવું ત્રણ પગથિયામાં પહેલું પગથિયું કયું છે બાળકો કાઢી નાખવું તો કાઢી નાખવામાં ગૌરવની પાસે પાંચ પેન્સિલ છે અંકુર પાસે બે પેન્સિલ છે શું કહે છે કે ગૌરવની પાસે કેટલી પેન્સિલ છે પાંચ પેન્સિલ છે અને અંકુર પાસે બે પેન્સિલ છે અંકુરની તુલનામાં ગૌરવની પાસે કેટલી પેન્સિલ બાકી રહેશે શું કહે છે કે ગૌરવની અંકુરની તુલનામાં ગૌરવની પાસે કેટલી પેન્સિલ બાકી રહેશે તો આપણે જોઈએ તો પહેલા પાંચ એમાંથી કેટલા કીધા છે બે પેન્સિલ અંકુરની પાસે છે તો હવે અંકુરની તુલનામાં ગૌરવ પાસે કેટલી રહેશે તો કેટલી પેન્સિલ બાકી રહેશે બાળકો તો પાંચમાંથી બે જાય તો પેલા આપણે એવું તો તમને પેલું સિસ્ટમ તમને ખબર જ છે એક બે ત્રણ ચાર પાંચ નાખવા એની ઉપર ચોકડી કરીશું એક ને આ બે કાઢી નાખ્યા તો હવે કેટલા વધ્યા એક બે અને ત્રણ તો શું જવાબ મળ્યો બાળકો આપણને ત્રણ જવાબ મળે છે એ જ રીતે શું કહે છે કે તુલના તુલના આપણે જોઈએ કે બીજું પગથ્યુ કયું છે

છે શું કહે છે અંકુરની તુલનામાં ગૌરવ પાસે કેટલી પેન્સિલ વધારે વધારે શબ્દ છે એ અહીં નવો છે એટલે આપણે અંકુરની તુલનામાં ગૌરવ પાસે કેટલી પેન્સિલ વધારે છે એ આપણે શોધવાનું છે તો આમાં પણ બાદ બાકી કરીશું જેમ કે પાંચ પછી આ છેનું ચિહ્ન છે બાળકો બાદ બાકીનું ચિહ્ન અને એમાંથી પછી બે બાદ કરીશું એટલે કેટલા મળશે ત્રણ જવાબ આપણને મળશે જેમ કે આમાંથી આપણે પાંચમાંથી બે કાઢી નાખ્યા એટલે આપણને ત્રણ જવાબ મળ્યો અને અહીં પણ એવું જ હતું પરંતુ શું કીધું હતું કે અંકુરની તુલનામાં ગૌરવની પાસે કેટલી વધારે પેન્સિલ છે તો હવે આ જે જવાબ આવ્યો એ કોનો હશે તો ગૌરવ પાસે ત્રણ પેન્સિલ વધારે છે તો બાળકો તમને ખબર પડી ગઈ કે કાઢી નાખવું એટલે કે આપણે પાંચમાંથી બે કાઢી નાખ્યા એટલે આપણને ત્રણ જવાબ મળ્યો એ જ રીતે આમાં પણ એવું જ હતું કે ગૌરવ પાસે પાંચ પેન્સિલ હતી અને અંકુર પાસે બે પેન્સિલ છે તો અંકુરની તુલનામાં ગૌરવ પાસે કેટલી વધારે તો કેટલી વધારે છે ત્રણ પેન્સિલ ગૌરવ પાસે વધારે છે એ જ રીતે ત્રીજું પગથિયું છે પૂરક સરવાળા એમાં ગૌરવની પાસે પાંચ પેન્સિલ છે અકબરની પાસે બે પેન્સિલ છે અકબરને કેટલી પેન્સિલ આપવામાં આવે તો ગૌરવ પાસેની પેન્સિલ બરાબર થઈ જાય શું કહે છે હવે આપણે પૂરક સરવાળા એટલે શું કહીએ છીએ કે આપણે સરવાળાથી સમજીશું કે ગૌરવ પાસે પાંચ પેન્સિલ છે અકબર પાસે બે છે અને અકબરને આપણે કેટલી પેન્સિલ આપીશું તો એ ગૌરવની બરાબર થઈ જશે તો આપણે કરીશું પેલા તો પાંચ માંથી બે બાદ કર્યા એટલે આપણને ત્રણ જવાબ મળ્યો અને હવે આપણને શું કહ્યું છે કે અકબરને કેટલી પેન્સિલ આપવામાં આવે તો ગૌરવ પાસેની પેન્સિલની બરાબર થઈ જાય અહી કેટલી પેન્સિલ હતી બાળકો બે પેન્સિલ હતી અને હવે આપણે એને કેટલી આપીશું તો ગૌરવની બરાબર થઈ જાય તો આ જે જવાબ આવ્યો એ એની અંદર આપણે ઉમેરીશું એટલે બે એટલે એક અને બે અને ત્રણ એટલે એક બે અને ત્રણ એટલે હવે કુલ કેટલા થયા એક બે ત્રણ ચાર અને પાંચ તો આપણે આપીશું આપણે ત્રણ પેન્સિલ અકબરને આપીશું તો જે ગૌરવ પાસે પેન્સિલ છે એના બરાબર થઈ જશે તો બાળકો આપણે પહેલા પૂરક સરવાળાનું આવતું નથી પરંતુ આપણે કાઢી નાખવું એ એ વધારે વધારે છે તો કાઢી નાખવું તમારે યાદ રાખવું પડશે હવે આપણે બાળકો સમજીશું કે બાદ બાકી લઈ લો એટલે કે લઈ લેવાનું આપણે કોઈ સંખ્યા આપેલી હોય કોઈ જૂથ આપેલું હોય તો એમાંથી અમુક સંખ્યાનું આપણે લઈ લેવાનું છે તો શું છે અહીં એક છોકરી આપેલી છે એની હાથમાં કેટલા ફૂલ છે એક બે ત્રણ બાળકો કેટલા ફૂલ આપેલા છે બાદ બાકીનું ચિહ્ન અને પછી બે બે લઈ લે છે એટલે કેટલા વધ્યા એની હાથમાં એક બે અને ત્રણ કેટલા વધ્યા બાળકો ત્રણ વધે છે જે આપણે આગળ ગૌરવ અને અંકુર અને અખબરની જે વાત સમજી એના ઉપર જ આખું ચેપ્ટર છે તો આપણે સમજીશું કે અહીં પાંચ ફૂલ હતા એમાંથી બે ફૂલ લઈ લીધા તો કેટલા વધ્યા બાળકો ત્રણ ફૂલ વધે છે તો તમે આ રીતે ન ફાવે ડાયરેક્ટ તો તમે આ રીતે પાંચ લીટર કરીને પણ સમજી શકો જો આ પાંચ લીટર એમાંથી કેટલા લઈ લેવાના છે બે ફૂલ લઈ લીધા છે તો એક અને આ બે આપણે લઈ લીધા તો હવે કેટલા વધ્યા એક બે અને ત્રણ કેટલા વધ્યા ત્રણ વધે છે એ જ રીતે નીચે પણ આપેલું છે કેટલા પાંદડા આપેલા છે એક બે ત્રણ અને ચાર ચાર પાંદડા આપેલા છે એમાંથી બે પાંદડા લઈ લીધા કેટલા લઈ લીધા બે તો એક બે ત્રણ ચાર એમાંથી કેટલા લઈ લીધા બે લઈ લીધા એક અને બે તો કેટલા વધ્યા બે પાંદડા વધે છે કેટલા વધ્યા બાળકો બે પાંદડા વધ્યા પછી અહીં શું છે કેટલા પતંગી આપેલા છે એક બે અને ત્રણ કેટલા પતંગિયા છે ત્રણ જયારે અહીંયા એક પણ પતંગિયા ઉડી જાય છે વધે સોરી બાળકો અહીં ત્રણે ત્રણ પગ પતંગિયા ઉડી જાય છે તો આપણે અહીં કેટલા લખીશું ત્રણ અને ત્રણ માંથી ત્રણ જાય તો

તો એની જોડે કેટલી પેન્સિલ વધે અહી એક લખીશું અને બે કેટલા વધ્યા બાળકો બે પેન્સિલ એની જોડે વધે છે તો શું સમજ્યા કે અહીં ચાર પાંદડા હતા ચાર પાંદડામાંથી આપણે બે પાંદડા લઈ લ તો કેટલા વધે બે જ પાંદડા વધે છે

તેમાંથી બે સફરજન તેની બહેનપણી અંજુને આપી દે છે તો રીના પાસે હવે કેટલા સફરજન વધ્યા શું તો રીના પાસે પહેલા તો કેટલા સફરજન હતા બાળકો ચાર સફરજન હતા એમાંથી બે સફરજન તેની બહેનપણીને આપી દે છે તો બે બાદ કરીશું એટલે ચાર એટલે એક બે ત્રણ ચાર એમાંથી બે તેની બહેનપણીને આપી દે છે એટલે એક અને બે તો કેટલા વધ્યા બાળકો બે સફરજન વધે છે જે અહીં તમે ગણી શકો છો એક અને હવે કેટલી ચકલીઓ છે બાળકો ત્રણ ચકલીઓ એમાંથી કેટલી ઉડી ગઈ એક ચકલી ઉડી ગઈ આ એક ચકલી અહીં ઉડી જાય છે તો કેટલી બધી બાળકો ત્રણ માંથી એક જતું રહે તો કેટલા વધે એક અને બે કેટલી ચકલી વધી બે ચકલી વધે છે બાળકો ચાર પોપટ હતા એમાંથી બે ઉડી ગયા તો કેટલા વધ્યા બાળકો ચાર માંથી બે જાય તો કેટલો જવાબ આવશે એક અને બે ઉડી ગયા તો કેટલા આવ્યા બે પોપટ વધે છે તો બાળકો હવે બાદ બાકી કરવામાં સરળતા રહેશે બાદ બાકી એટલે કે કાઢી નાખવું કોઈ સંખ્યા આપેલી હોય એમાંથી કોઈ સંખ્યાને કાઢી નાખવાની એટલે આપણને બાદ બાકીનો જવાબ મળી જાય અહીં કીધું હતું કે રીના પાસે ચાર સફરજન છે તેમાંથી બે સફરજન તેની બહેનભણી અંજુને આપી બે છે રીના પાસે હવે કેટલા સફરજન વધ્યા તો ચાર માંથી આપણે બે બાદ કર્યા એટલે કે ચાર લીટર પહેલા ઉપર કર્યા એમાંથી બે નીકાળી દીધા એ જ રીતે એક ઝાડ ઉપર ત્રણ ચકલીઓ બેઠી છે એક ચકલી ઉડી ગઈ ઝાડ પર હવે કેટલી ચકલીઓ બેઠી છે એક ઝાડ ઉપર ત્રણ ચકલીઓ હતી એમાંથી એક ઉડી ગઈ એટલે આપણે એક નીકાળી દીધા એટલે કે કાર્ડી નાખ્યા તો કેટલા વધ્યા ચાર પોપટ માંથી આપણે બે પોપટને કાઢી નાખીએ તો કેટલા પોપટ આપણને મળે છે બે પોપટ મળે છે હવે તમને બાદ બાકી કરવા માં સરળતા રહેશે આવા બીજા ઉદાહરણો તમારે તમારા ઘરે પ્રયત્ન કરવાનો છે હવે છે બાદ બાકી અહીં આપણને જગ આપેલા છે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ છ જગ આપેલા છે એટલે અહીં છ લખ્યા છે પછી એમાંથી કેટલા તૂટી જાય છે બાળકો એક બે ત્રણ ચાર કેટલા તૂટી જાય છે ચાર તૂટી જાય છે એટલા માટે અહીં ચાર લખ્યા છે અને પછી કેટલા વધે છે તો બે તો છ માંથી ચાર તૂટી ગયા તો કેટલા વધ્યા બે વધ્યા અથવા છ માંથી ચાર કાઢી નાખીએ તો કેટલા વધે બે વધે છે એ જ રીતે અહીં શું છે કેટલા દીડકા છે 1 2 3 4 અને 5 કેટલા દીડકા છે 5 દીડકા છે એમાંથી બે દીડકા તળાવની અંદર પડી જાય છે તો 5 માંથી 2 કાઢી નાખીએ તો કેટલા વધે બાળકો 3 વધે છે તો અહીં આપણો જવાબ શું છે બાળકો 3 એ આપણો જવાબ છે પછી એક ડાળી ઉપર કેટલા પાંદડા છે 1 2 3 4 5 6 7 8 અને નવ કેટલા પાંદડા છે બાળકો નવ પાંદડા છે એમાંથી ચાર પાંદડા ખરી જાય છે એટલે કે નીચે પડી જાય છે કેટલા પાંદડા નીચે પડી જાય છે તો અને તો નવમાંથી આપણે ચાર કાઢી નાખીએ તો કેટલા વધશે બાળકો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા વધશે બાળકો પાંચ વધશે એટલે આપણો જવાબ પાંચ આવ્યો એ જ રીતે એક ટોપલીમાં કેરી આપેલી છે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ કેરી છે ચાર કેરી અહીં વધે છે તો તમને ખબર પડી જ ગઈ હશે કે બાદ બાકી એટલે આપણે કાઢી નાખવું કોઈ જૂથ આપેલું હોય એમાંથી કોઈ સંખ્યાને નિકાળી એટલે કે કાઢી નાખી એટલે આપણને બાદ બાકીનો સાચો જવાબ મળી જાય છે શું તો કે અહીં છ જગ આપેલા હતા એમાંથી ચાર જગ તૂટી જાય છે એટલે છમાંથી આપણે ચાર કાઢી નાખીશું તો આપણને બે જવાબ મળી જશે એ જ રીતે આ બાજુ પાંચ દેડકા આપેલા હતા એમાંથી બે દેડકા તળાવની અંદર પડી જાય છે એટલે પાંચમાંથી બે કાઢી નાખીએ એટલે ત્રણ વધે છે એ જ રીતે અહીં નવ પાંદડા આપેલા હતા ને નવ પાંદડામાંથી ચાર પાંદડા નીચે પડી જાય છે એટલે કે ખરી જાય છે એટલે નવમાંથી ચાર બાદ કરીએ એટલે પાંચ વધ્યા પછી પાંચ કેરી હતી એમાંથી એક કેરી આ છોકરી ખાઈ જાય છે એટલા માટે પાંચમાંથી આપણે એક વાત કરીશું એટલે કે એક કાઢી નાખીશું એટલે આપણને સાચો જવાબ એટલે કે ચાર મળી જશે તમે આ રીતે પણ સમજી શકો છો અને જુઓ તમને આ રીતે ખબર ના પડે બાળકો તો તમે આ રીતે આ સિસ્ટમ એટલે કે આ પદ્ધતિને પણ કરી શકો છો કેટલા લીટા કરવાના છ એમાંથી કેટલા બાદ કરવાના ચાર એક બે ત્રણ અને ચાર તો જે આ છે એ આપણો જવાબ મળી ગયો કેટલા લીટા વધ્યા હવે એક અને બે તો આપણે બે જવાબ લખ્યો એ જ રીતે અહીં પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ એમાંથી બે બાદ કરવાના એક અને બે તો આ જે ઉપરના ત્રણ લીટા છે એ આપણો જવાબ છે એ રીતે અહીં નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એમાંથી કેટલા ચાર પાંદડા ખરી જાય છે એટલે એક બે ત્રણ અને ચાર તો જે આ ઉપરની પાંચ લીટીઓ વધી એ આપણો જવાબ છે પછી પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ એમાંથી આ છોકરી છે એ કેરી ખાઈ જાય છે એટલે આપણે એક કાઢી નાખીશું એટલે કેટલા વધ્યા બાળકો ચાર વધે છે એટલે આપણે કે બાદ બાકી એટલે કે કોઈ જૂથની સંખ્યા આપેલી હોય એમાંથી કોઈ સંખ્યાને કાઢી નાખીએ એટલે આપણને બાદ બાકીનો જવાબ મળી જાય છે અને બાદ બાકી કરવી એકદમ સરળ છે બીજું છે જે આપણે આગળના ભાગમાં સમજીશું